નોવેલ્સ કોઈ પણ પ્રવાસન જે વિદ્યાલયની YouTube ચેનલમાં ભૂમિતિ ખંડ છે આપ સ્વાગત કરું છું સેમેસ્ટર 2 લેક્ચર નંબર 7 વિષય ગણિત ધોરણ 2 આજે આપણે ચેપ્ટર નંબર 8 વધુ ભારે કોણ એના વિષયમાં આપણે કેટલા લેક્ચર છે અભ્યાસ કરતા આવીએ છીએ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં આપણને વજન વિશેની વાત કરવામાં આવી છે તેના માપન વિશે એ બધું તમે જોયું સરખું સમજી લીધું છે હવે એમાં જે આવે છે ચાલો શું કાર્ય કરીએ એ તમારે જાતે કરવાનું હોય છે પણ હું તમને અહીંયા થોડાક એક્ઝામ્પલ સમજાવું છું અને બાકીના તમારી ડિટેલ સમજી અને તમારે કરવાના છે હવે તો તમને બધાને આવડી જ ગયું હશે અહીંયા ધ્યાન રાખવાનું છે બધાએ આમાં પેજ નંબર 131 પ્રશ્ન નંબર 1 આવા તમને જુદા જુદા ચિત્ર આપ્યા છે સરખું જોજો બધાએ એમાં સૂચનામાં શું કીધું છે કે આ બધા જે ચિત્રો છે તેમાં ભારે વસ્તુથી હલકી વસ્તુ તરફ જેમ જેમ જઈએ તેમ આપણે 1-5 ક્રમ આપવાના છે જે વસ્તુનો વજન વધારે હોય એટલે કે જે વસ્તુ ભારે છે તેમાં નંબર 1 આપીશું તો અહીંયા તમને ચિત્ર દોરેલા છે અને મેં નામ લખેલા છે પેલું જે પેલી લાઈન છે તે મેં અહીંયા લખી છે એમાં તમને ચોકલેટ ડોલ સેન્ટર બધા મને કાતરના ચિત્ર આપે છે એમાં વધારે ભારે કઈ વસ્તુ હશે ડોલ છે તેનું વજન વધુ હશે એટલે તે ભારે વસ્તુ છે પહેલો ક્રમ આપશું આપણે ડોલ ને પછી બીજો ક્રમ આપશું સેન્ટર ને પછી બદામ ખાવ છો ને ચોકલેટ ખાવ છો ભારે ને બધાય ને એ તો સાવ હલકી હોય છે વજનમાં એનાથી કાતર છે તેનું વજન વધુ આવશે એટલે નંબર 3 ઉપર છે કાતર પછી નંબર 4 ઉપર આવશે બદામ અને ચોકલેટ છે તે સાવ હલકી હોય છે એનો નંબર આવશે 5 ચાલો એના પછી અહીંયા જે તમને ચોથી લાઈન આપેલી છે ટોર્ચ વાળી એ મેં અહીંયા તમને સમજાવીશ હું એમાં ઘઉંની ગુણનું વજન સૌથી વધુ હશે તેને પહેલો ક્રમ આપશું આપણે ત્યાર પછી દેખાણો વજન એનાથી થોડો ઓછો હશે તેને બીજો ક્રમ આપશું અને ત્યાર પછી આપણે મેઘને ત્રીજો ક્રમ આપશું ટોચને આપશું આપણે ચોથો ક્રમ અને સૌથી છેલ્લે ટપાલ એને આપશું આપણે નંબર 5 તો સમજાય છે બધાને અહીંયા ભારે વસ્તુથી હલકી વસ્તુ તરફ આપણે 1-5 ક્રમ આપી દીધા છે અહીંયા તમને કુલ 5 લાઈન આપેલી હતી ચિત્રની એમાંથી તમને નંબર 1 અને નંબર 4 એ બે લાઈન સમજાવી છે અને બાકીની 3 લાઈન જે બાકી છે તમારી જાતે સમજી અને નંબર આપી દેવાના છે થઈ જશે ને બધાને આપી જશે ને બાળકો ચાલો એના પછી બાજુના પેજ ઉપર જુઓ પેજ નંબર 134 એમાં શું કહે છે પ્રશ્ન નંબર 2 વજનના સાચા એકમ સામે ચોરસ અહીંયા તમને ચોરસ ચોરસ આપેલા છે બોક્સ એમાં રાઈટની નિશાની કરવાની છે કેવી રીતે તો કે અહીંયા પહેલું કઈ વસ્તુ છે પહેલી પેન તમે પેનથી લખો છો ને તે પેન છે તેનું વજન કિગ્રામાં હશે કે ગ્રામમાં બધાને ખબર જ છે કે 1 કિલોગ્રામ ક્યારે થાય તો કે 1000 ગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ થાય એટલે કે એક પેનનો વજન આપણે ગ્રામમાં માપીશું ત્યારબાદ પુસ્તક પુસ્તકનો વજન છે તે પણ ગ્રામમાં હશે ત્યાર પછી તરબૂચ તરબૂચ તો બધાને ભાવે છે તે વજન માપ્યું હોય તેનું વજન કિલોગ્રામમાં હશે પછી છે ગાજર તેની પણ હલકું હોય તેનું વજન આવશે ગ્રામમાં ત્યારબાદ છે ટીવી એ તો બહુ મોટું હોય વજન પણ વધી જાય તે આવશે કિલોગ્રામમાં ત્યાર પછી પ્રશ્ન 3 સૂચના મુજબ કરો સૂચના શું આપી આવું કોષ્ટક આપ્યું છે 1-5 ક્રમ આપ્યા છે એમાં તમને વજન આપેલા છે અલગ અલગ એ વજનને તમારે બે ભાગમાં વહેંચવાના છે કેવી રીતે તો કે પહેલા શું કરવાનું કે અહીંયા તમને જે વજન આપ્યું છે તેનું બમણું વજન એટલે કે તેનું ડબલ વજન કેટલું થાય તે અહીંયા લખવાનું અને આ ખાનામાં શું લખવાનું તો કે તમને જે બે વજન આપેલા છે તેના અડધું વજન અહીંયા લખવાનું છે તમારે તો પહેલું છે 10 કિગ્રા 10 કિગ્રાનું બમણું
એનું અર્ધું એટલે કે તેને બે વડે ભાગવાના. બમણું એટલે કે બે વડે ગુણવું અને અર્ધું એટલે કે બે વડે ભાગવું. તો દસ ને બે વડે ભાગીએ તો દસ ભાગ્યા બે એટલે કે પાંચ આવશે. સમજાય છે ને બધાને? દસ ભાગ્યા બે એટલે પાંચ ગ્રામ. ત્યારબાદ નંબર બે માં સો ગ્રામ વજન આપેલું છે. કેટલું છે? સો ગ્રામ. સો ગ્રામ નું બમણું વજન એટલે સો ગુણ્યા બે તો કેટલા ગ્રામ થશે? બસો ગ્રામ. હવે સો ગ્રામ નું અડધું વજન એટલે સો ભાગ્યા બે, સો ના અડધા કેટલા થશે? પચાસ ગ્રામ. ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા વજનમાં જે એકમ આપેલો હોય તે જ એકમ અહીંયા આવશે. કિગ્રા હોય તો અહીંયા પણ કિગ્રા, ગ્રામ હશે તો અહીંયા પણ ગ્રામ. ચાલો એક કિગ્રા, એક કિગ્રા નું બમણું એટલે બે કિગ્રા, અને એક કિગ્રા નું અડધું, એક કિગ્રા નું અડધું એટલે કે અડધો કિલો. હવે અડધો કિલો ને કેવી રીતે લખાય? તો કે પાંચસો ગ્રામ બરાબર અડધો કિલો, અને એક કિલો એટલે કે એક હજાર ગ્રામ બરાબર એક કિલો થાય. તો એક હજાર ગ્રામ નું અડધું એટલે પાંચસો ગ્રામ. પાંચસો ગ્રામ. હવે આઠ કિલો એનું બમણું, આઠ દુ સોળ કિગ્રા, અને આઠ કિલો નું અડધું એટલે આઠ ભાગ્યા બે બરાબર ચાર કિગ્રા. હવે છેલ્લું શું આવ્યું છે? પાંચસો ગ્રામ. પાંચસો ગ્રામ નું બમણું એટલે કે એક હજાર ગ્રામ. અહીંયા તમે એક હજાર ગ્રામ પણ લખી શકો, પાંચસો ગુણ્યા બે એટલે એક હજાર ગ્રામ, અને પાંચસો નું બમણું એક હજાર ગ્રામ લખો તો પણ ચાલે, અને એક હજાર ગ્રામ બરાબર એક કિલો થાય. એટલે અહીંયા તમે એક કિગ્રા લખશો તો પણ ચાલશે, અને અથવા તો એક હજાર ગ્રામ લખશો તો એ પણ સાચું જ પડશે. હવે આનું અડધું કીધું એટલે પાંચસો ગ્રામ નું અડધું, પાંચસો નું અડધું એટલે કે બસો પચાસ થશે, બસો પચાસ ગ્રામ. તો આનું કોષ્ટક આપણે બમણું અને અડધું, બમણું એટલે કે આને ગુણ્યા બે અને અડધું એટલે કે ભાગ્યા બે કરવાના. તો સમજાઈ ગયું બધાને? હવે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર શું છે? ખાલી સ્થાન પૂર્ણ કરો. એમાં ત્રાજુ આપેલું હોય, એક બાજુ વસ્તુ હોય, બીજી બાજુ પણ વસ્તુ હોય, તેને સંતુલનમાં કરવી, કેટલું વજન ઘટે છે તે એમાં આપણે ઉત્તર સ્થાનમાં પૂર્ણ કરવાનું છે. ચાલો અહીંયા ધ્યાન આપો બધા. એમાં તમને પેલું શું આપેલું છે? તો કે આ બાજુએ તમને આઠસો ગ્રામ આપ્યું છે, અને આ બાજુએ બે વસ્તુ છે, એક પાંચસો ગ્રામ છે, અને બીજી કેટલા ગ્રામની હશે તે આપણે અંદર લખવાનું છે. તો અહીંયા આઠસો ગ્રામ છે, વજન સંતુલનમાં છે, તો પાંચસો ગ્રામમાં હજી કેટલા ગ્રામ ઘટે તો આઠસો ગ્રામ આવે? તો કે ત્રણસો ગ્રામ. પાંચસો વત્તા ત્રણસો બરાબર આઠસો થઈ જાય ને, એવી રીતે અહીંયા સંતુલનમાં થઈ જાય. હવે ત્યાર પછી નંબર બે, સો ગ્રામ નું એક બોક્સ આપેલું છે. કેટલા ગ્રામ નું? સો ગ્રામ નું. હવે એની સામેની બાજુએ જુઓ તમે, એક ચાલીસ ગ્રામ નું બોક્સ છે, ને એક એનાથી થોડુંક મોટું બોક્સ છે, તે કેટલા ગ્રામ નું હશે? તો કે સંતુલનમાં છે એટલે અહીંયા સો ગ્રામ છે, તો આ બાજુ પણ સો ગ્રામ હોવું જ જોઈએ. તો સો ગ્રામ માંથી ચાલીસ ગ્રામ આપેલા છે, તો સો ગ્રામ પૂરા કરવા માટે હજી કેટલા ગ્રામ ઘટે છે તે આ બોક્સ હશે. એટલે સો માંથી ચાલીસ બાદ કરી નાખીએ એટલે સાઈઠ ગ્રામ મળી જશે. સાઈઠ વત્તા ચાલીસ એટલે સો ગ્રામ થઈ ગયું. છે વજન સંતુલનમાં? તો કે હા. ત્યાર પછી નંબર ત્રણ, આવી ગુણ આપેલી છે તમને નાની નાની, પચીસ કિલોની, પચીસ કિલોની, એની બે ગુણ આપી છે એટલે પચીસ વત્તા પચીસ બરાબર પચાસ કિલો થશે. તો આ બાજુએ પચાસ કિલો વજન છે, આ સંતુલનમાં છે, એટલા માટે આ બાજુએ પણ પચાસ કિગ્રા વજન થશે. હવે અહીંયા જુઓ બધા, આ બાજુ તમને એકસો વીસ કિલો નું મોટું બોક્સ આપેલું છે, અને આ બાજુએ બે નાના બોક્સ છે, એક નાનું અને એક મોટું. એમાં સિત્તેર કિલો નું વજન આપ્યું છે. તો આ બીજું જે બોક્સ છે તે કેટલા કિલો નું હશે? તો આ બાજુએ પણ એકસો વીસ કિલો થાય. તો કે સિત્તેર માં કેટલા ઉમેરીએ તો એકસો વીસ થશે? તો કે પચાસ કિગ્રા. કેટલા? પચાસ કિગ્રા. સમજાય ને? હવે ત્યારપછી અહીંયા જોજે તમે બધા, અહીંયા તમને માટલા જેવું આપેલું છે ચિત્ર. આ બાજુએ સાતસો ગ્રામ વજન છે, તો અહીંયા પણ સાતસો ગ્રામ થવો જ જોઈએ.
400 ग्राम આપ્યો છે તો 700 ગ્રામ કરવા માટે હજી કેટલું વજન ઘટે તો કે 400 માં કેટલા ઉમેરશો તો 700 આવશે એમાં આવશે 300 ગ્રામ 400 વત્તા 300 એના બરાબર 700 ગ્રામ થઈ જાય અહીંયા જોયું ને આ વજનનું જે માપન છે તે બધા માપ સંતુલનમાં છે તો એમાં જેટલા ગ્રામ કે જેટલા કિલોગ્રામ ઘટતા હતા તે આપણે અહીંયા ઉમેરી અને સામેની બાજુએ જે માપ આપેલું છે તેના બરાબર માપ આપણે બીજી બાજુએ કરેલું છે તો આમાં પણ તમને હજી બીજા માપન તમારી જાતે કરવાના રહેશે